નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલ ની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. જો મિત્રો, આજે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે અંગ્રેજી વ્યાકરણની અંદર. આજનો આપણો મુદ્દો છે એ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ નો રહેશે. એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું, આ બે બાબતોની આજે ચર્ચા કરવાની છે. અને સંપૂર્ણ રીતે એન્ડ સુધી તમે આ વિડીયોને નિહાળતા રહેજો કે જેથી કરીને તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ વસ્તુ શું છે અને કઈ રીતે આને ટ્રાન્સફર કરવાની હોય આ વસ્તુ સમજી જાય. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એક માર્ક્સ ની અંદર એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ નો પ્રશ્ન આવતો હોય છે. કોઈ પણ એક્ઝામ હોય, તલાટીની એક્ઝામ હોય કે આવનારી ટેટ ટાટ જેવી એક્ઝામ હોય, એની અંદર પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના પ્રશ્નો જે અવારનવાર પૂછાતા હોય. અને સાથે સાથે ધોરણ 10, 11, 12 આવા ધોરણ ની અંદર પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય. તો આ એક્ટિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસ શું છે, આ બે મુદ્દાની આપણે પેલા ચર્ચા કરી. ભાઈ, એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય જે ગુજરાતી છે એ જ અંગ્રેજી છે, સાચો કોઈ ફરક છે નહીં. અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય, આપણે કોઈ કર્તરી વાક્ય આપ્યું હોય એમાંથી આપણે એવું વાક્ય બનાવવાનું કે વાક્ય કર્મણી બની જાય. કર્તરી વાક્ય આપ્યું હોય એમાંથી આપણે ટ્રાય કરવાની કે વાક્ય કર્મણી બની જાય. જે વાક્યની અંદર કર્તા મુખ્ય હોય, જે વાક્યની અંદર કરતા મુખ્ય હોય ને એને કર્તરી વાક્ય કહેવાય, એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય કહેવાય. એક્ટિવ વોઇસ નું વાક્ય કહેવાય. અને જે વાક્યની અંદર કર્મ મુખ્ય હોય, કર્મ મુખ્ય હોય એને પેસિવ વોઇસ નું વાક્ય કહેવાય, કર્મણી વાક્ય કહેવાય. ઓકે, કરતા મુખ્ય હોય કર્તરી વાક્ય અને કર્મ મુખ્ય હોય કર્મણી વાક્ય. આપણે કરતા મુખ્ય હોય ને એવું વાક્ય આપેલું, જે વાક્યમાં કરતા મુખ્ય હોય એને એક્ટિવ વોઇસ નું વાક્ય કહેવાય. અને આપણને એવું કીધું હોય કે આને તમે હવે કર્મણીમાં બદલો, એટલે કે પેસિવ વોઇસ નું બનાવી દો, કર્મ મુખ્ય થઈ જાય એવું બનાવી દો, તો ઓકે. એક્ટિવ વોઇસ એટલે શું એ તમે સમજી ગયા, પેસિવ વોઇસ એટલે શું, એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. કર્તરી વાક્યમાં કરતા મુખ્ય હોય, કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય. ઓકે, તો આવો જોઈએ આપણે ભાઈ કે કઈ રીતે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ ની અંદર વાક્યને ફેરવવાના હોય છે. ચલો ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ આપણે આજે ચર્ચા કરશું કે માની લો કે કોઈ પણ ચાલુ કાળનું વાક્ય આપ્યું હોય. કોઈ પણ ચાલુ કાળ, ચાલુ કાળ ત્રણ છે, ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભવિષ્યકાળનું તો એક્ટિવ માંથી પેસિવ થતું જ નથી. ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે, આનું એક્ટિવ માંથી પેસિવ વાક્ય આપણે કઈ રીતે બનાવવાનું, તો એના પાંચ નિયમ તમારે યાદ રાખવાના. ખાલી પાંચ નિયમ યાદ રાખો એટલે એક્ટિવ માંથી પેસિવ તમે ફેરવી શકશો, આરામથી ફેરવી શકશો. એક વાક્ય વિધાન આપ્યું હોય ત્યારે વાક્ય વિધાન કોને કહેવાય, તો કે આવી રીતે સેન્ટેન્સ આપ્યું હોય અને છેલ્લે પૂર્ણ વિરામ આપ્યું હોય, આવું કોઈ વાક્ય આપ્યું હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું. પાંચ નિયમ હું તમને કહી, આવું કોઈ સેન્ટેન્સ આપવું હોય વાક્ય વિધાન એટલે કે પૂર્ણ વિરામ વાળું આપવું હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું. આજે આપણે માત્ર ચાલુ કાળનું જ એક્ટિવ માંથી પેસિવ શીખીએ છીએ કે ચાલુ કાળના વાક્યનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ચાલુ કાળનું જ સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય. સાદું પ્રશ્નાર્થ, પ્રશ્ન એ થયો કે સાદું પ્રશ્નાર્થ એટલે હું આ નવું કઈ કહ્યું, સાદું પ્રશ્નાર્થ વાક્ય. જો ભાઈ, ઘણા બધા સહાયકારક ક્રિયાપદો વિશે આપણે ચર્ચા કરી ગયા, ઘણા બધા હેલ્પિંગ વર્બ છે, એમ ઇઝ, આ છે, વોઝ, વેર છે, શેલ બી, વિલ બી છે, હેવ, હેઝ, હેડ, શેલ, હેવ, વિલ હેવ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. જે બોલ્યો ઈ, એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, હેવ, હેઝ, હેડ, શેલ, હેવ, વિલ હેવ, આ બધા હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે. થોડા ટુ બી નાય છે, થોડા ટુ હેવ નાય છે. કોઈ પણ પ્રશ્ન જો સહાયકારક ક્રિયાપદ થી ચાલુ થતો હોય, એમ ઇઝ, આર, વોઝ, વેર, આ સહાયકારક ક્રિયાપદ, એનાથી જો કોઈ વાક્ય ચાલુ થતું હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય, જો એનાથી ચાલુ થતું હશે ને તો એ વાક્ય પ્રશ્નાર્થ જ હશે. એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, હેવ, વિલ હેવ, એનાથી કોઈ વાક્ય ચાલુ થતું હશે ને તો એ વાક્ય પ્રશ્નાર્થ જ હશે. અને એ પ્રશ્નાર્થ કેવું કહેવાય, સાદું પ્રશ્નાર્થ. પ્રશ્ન એ થયો કે સાદું પ્રશ્નાર્થ કોને કહેવાય, તો કે જે પ્રશ્નનો જવાબ માત્ર હા અને ના માં આવે, યસ ઓર નો. જે પ્રશ્નનો જવાબ હા કે ના માં આવતો હોય ને એને સાદો પ્રશ્ન કહેવાય. જેમ કે તમે આજે આવવાના કે, આવવાના કે, હા અથવા
ના, બીજો કોઈ જવાબ ના આવે, એમાં નિબંધ લખવાનો નથી, હા અથવા ના, બીજી કોઈ વસ્તુ આવતી નથી. ઓકે, તો હંમેશા તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ પ્રશ્ન છે એ હેલ્પિંગ વર્બ થી ચાલુ થતો હોય, સહાયકારક ક્રિયાપદ થી ચાલુ થતો હોય, તો એ પ્રશ્ન કેવો કહેવાય? સાદો પ્રશ્ન કહેવાય. એનો જવાબ યસ ઓર નો માં જ આવે. એમાં ડોક્ટર, યસ ઓર નો? ઓકે, હું ડોક્ટર છું, હા હોય તો હા, નકર ના. ઓકે, વિધાન વાક્ય હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? સાદું પ્રશ્નાર્થ હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? આપણે માત્ર ચાલુ કાળની ચર્ચા કરીએ કે ચાલુ કાળનું કોઈ સેન્ટેન્સ આપ્યું હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? ઓકે, રેડી? નેક્સ્ટ ત્રીજો નિયમ આપણે જોઈએ. ત્રીજો, કે માની લો કે કોઈ પ્રશ્ન સૂચક શબ્દ આપ્યો છે. પ્રશ્ન સૂચક શબ્દ થી કોઈ વાક્ય ચાલુ થાય છે. પ્રશ્ન સૂચક શબ્દ, હા, કે ગુજરાતીમાં પ્રશ્ન સૂચક શબ્દ ક્યાં છે? કોણ, ક્યારે, કેટલો, કેટલી, કેટલું, કેમ, કોણ આવ્યું, ક્યારે આવ્યા, કેટલા વાગ્યા, હા, કેટલી મિનિટ બાકી છે. ઓકે, આ ગુજરાતીના પ્રશ્ન સૂચક શબ્દો છે. ગુજરાતીના પ્રશ્ન સૂચક શબ્દો છે. એવી રીતે અંગ્રેજીના પ્રશ્ન સૂચક શબ્દો ક્યાં છે? વેન, વાય, હુમ, વુઝ, હાઉ મેની, હાઉ મચ, આ બધા અંગ્રેજીના પ્રશ્ન સૂચક શબ્દ છે. એટલે પ્રશ્ન સૂચક શબ્દ થી કોઈ સેન્ટેન્સ ચાલુ થતું હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? વિધાનનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? એના નિયમો આગળ લખી. સાદા પ્રશ્નાર્થનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું? એક તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. અને પ્રશ્ન સૂચક શબ્દ થી વાક્ય ચાલુ થતું હોય તો એનું તમારે કેમ કરવું? ઓકે, હવે નેક્સ્ટ, માની લો કે કોઈ વાક્ય હુ થી ચાલુ થાય, હુ થી ચાલુ થયું, અને પ્રશ્નાર્થ છે હુ થી ચાલુ થયું. હુ એક પ્રશ્ન સૂચક શબ્દ છે. હુ એટલે કોણ. હુ થી ચાલુ થતું હોય તો આ સેન્ટેન્સ તમારે, આ સૂત્ર તમારે ફોલો કરવાનું છે. એક્ટિવ માંથી પેસિવ કરો ત્યારે. અને પાંચમો નિયમ યાદ રાખો કે માની લો કે કોઈ વાક્ય વોટ થી ચાલુ થાય, વોટ થી, તો એનું એક્ટિવ માંથી પેસિવ કરો તો આ સેન્ટેન્સ તમારે, આ સૂત્ર તમારે ફોલો કરવાનું. હવે જો ભાઈ બધા સૂત્ર હું લખી દઉં, પેલા તો તમારે ચાલુ કાળનું કોઈ વાક્ય આપ્યું હોય ને યાર છોકરા, હા ઇઝી મુદ્દો છે, કોઈ ચાલુ કાળનું વાક્ય આપ્યું હોય તો જોવાનું કે એ વાક્ય વિધાન છે, એ વાક્ય વિધાન એટલે કે પૂર્ણ વિરામ વાળું છે. ઓકે, હવે જોવાનું કે વાક્ય સાદું પ્રશ્નાર્થ છે. સાદું પ્રશ્નાર્થ એટલે, સાદું પ્રશ્નાર્થ એટલે સહાયકારક ક્રિયાપદ થી ચાલુ થતું હોય, એમ ઇઝ, આર, વોઝ, વેર, એનાથી ચાલુ થતું હોય. એ વાક્ય કોઈ પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થાય, હું થી નથી થતું, જોજો, વોટ થી થતું હોય તો આ સૂત્ર વાપરો, હું થી ચાલુ થતું હોય તો આ સૂત્ર વાપરો. પ્રશ્ન સૂચક હુઈ ના હોય, વોટ એ ના હોય, બીજો કોઈ પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થાય તો આ સૂત્ર વાપરો. કોઈ હેલ્પિંગ વર્બ થી સેન્ટેન્સ ચાલુ થયું તો આ સૂત્ર વાપરો. અને વાક્ય પૂર્ણ વિરામ વાળું હોય તો આ સૂત્ર વાપરો. હવે આ બધા આપણે સૂત્ર લખી નાખીએ. હવે જો ભાઈ એકદમ ઇઝી મુદ્દો છે કે કર્મ, સૌ પ્રથમ કર્મ ઉપાડીને આગળ લેવાનું, પછી ટુ બી નું રૂપ મૂકો, ટુ બી નું રૂપ મૂકવાનું, પછી ટુ બી ના રૂપ, પછી ચાલુ કાળનું વાક્ય હોય એટલે બીંગ નામનો શબ્દ મૂકવાનો, પછી અહીંયા વી થ્રી મૂકવાનું, વી થ્રી પછી બાય મૂકો, બાય પછી કર્તાનું કર્મ મૂકો, કર્તાનું કર્મ યાદ સમજાવું, કર્તાનું કર્મ શું છે, અને પછી અન્ય શબ્દ મૂકો. આવી રીતે પૂર્ણ વિરામ કરી દો. આ એનું સૂત્ર છે. હા સિમ્પલ, અત્યારે તમે ખાલી સૂત્ર જો અને તમારી બુક ની અંદર લખો, હા, કે વાક્ય વિધાન આપ્યું હોય તો કઈ રીતે કરવાનું, આ એનું સૂત્ર યાદ રાખજો. હવે જઈએ નેક્સ્ટ આગળ. સાદું પ્રશ્નાર્થ હોય ત્યારે કઈ નથી કરવાનું ભાઈ, સૂત્ર એકદમ ઈઝી. તમે સૂત્ર જોયું ને, આ બે વસ્તુને ઉલટ સુલટ કરી નાખો. આ બે વસ્તુને ટુ બી આઈ લઈ લો, કર્માઈ લઈ લો, ટુ બી આઈ લઈ લો, કર્માઈ લઈ લો, બાકી બધું જોઈન્ટ કરી દો એટલે આનું સૂત્ર ક્લિયર. ગોખતા નહીં, ગોખતા નહીં, આને અહીંયા લઈ લો અને આને અહીંયા લઈ લો, એટલે કે ટુ બી નું રૂપ પહેલા, ટુ બી નું રૂપ, ઓકે, પ્લસ કર્મ, આ બે ને મેં ઉલટ સુલટ કરી દીધા સૂત્રમાં, બાકી હું બધું એમનેમ જોઈન્ટ કરી દઉં છું. અહીં જોજો ભાઈ, એમનેમ જોઈન્ટ કરું છું, પ્લસ બી નામનો શબ્દ, પ્લસ વી થ્રી, પ્લસ બાય, પ્લસ કર્તાનું કર્મ, કર્તાનું કર્મ હું ન સમજાય તો કઈ નહીં આગળી, અને અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આવી રીતે એનું સૂત્ર છે. એક આ સૂત્ર યાદ રાખવાનું છે, એક આ સૂત્ર યાદ રાખવાનું, કઈ નથી, સૂત્રમાં ફેરફાર જ થયો. હવે માની લો કે પ્રશ્ન સૂચક શબ્દ વાળું કોઈ છે, પ્રશ્ન સૂચક શબ્દ વાળું કોઈ સેન્ટેન્સ આપ્યું છે ચાલુ કાળનું, અને એનું તમે એક્ટિવ માંથી પેસિવ કરવા જઈ રહ્યા છો, કઈ નથી કરવાનું છોકરાઓ. આ જે સૂત્ર છે ને એની આગળ એક શબ્દ વધારામાં મૂકી દો, કે જે તે પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થયું હોય ને એ પ્રશ્ન સૂચક શબ્દ પેલા રાખવાનું, એટલે પ્રશ્ન સૂચક શબ્દ પ્લસ આ ટુ બી નું રૂપ આવીને આવશે, ટુ બી નું રૂપ પ્લસ કર્મ પ્લસ બીંગ નામનો શબ્દ
પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ અને પ્લસ અન્ય શબ્દ, અન્ય શબ્દ અને છેલ્લા ક્વેશ્ચન માં. ઓકે, આગળ તમે સૂત્ર જ યાદ રાખો, આગળ બધું સમજાઈ જાય. સૂત્ર તમે જોતા જાઓ કે સૂત્ર કઈ રીતે બનાવવાના છે. ઓકે, હવે માની લો કે હું થી કોઈ વાક્ય ચાલુ થતું હોય અને એનું તમારે એક્ટિવ માંથી પેસિવ કરવાનું છે, ચાલુ કાળ ની જ વાત આવે, ચાલુ કાળ ના સેન્ટેન્સ ની. હું થી કોઈ વાક્ય ચાલુ થતું હોય તો પેલો જ શબ્દ તમારે બાય હુમ કરી દેવાનો, બાય હુમ પ્લસ. હવે જોજો અહીંયા કેવા કેવા ચેન્જીસ થાય, આજે એક સૂત્ર ઉત્પટાન થાય, બરાબર. ઓકે, ટુ બી નું રૂપ, ટુ બી નું રૂપ મૂકો, પ્લસ કર્મ મૂકો, પ્લસ બીંગ નામ નો શબ્દ મૂકો, પ્લસ વી થ્રી મૂકો અને પ્લસ અન્ય. ભાઈ જો હું થી ચાલુ થયું હશે ને કોઈ સેન્ટેન્સ, હું થી ચાલુ થયું હશે ને તો એમાં કરતા હશે જ નહીં. તો કરતા નહીં હોય તો કરતા નું કર્મ બર્મ નહીં કરવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે? કરતા જ નથી તો કરતા નું કર્મ કેમ કરું? મૂકી દઉં આગળ, ના સમજાય તો કઈ નહીં. હું હોય તો આ સૂત્ર તમારે ફોલો કરવાનું છે. વાક્ય વિધાન હોય તો આ સૂત્ર, સાધુ પ્રશ્નાર્થ હોય તો આ સૂત્ર, પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થયું હોય તો આ સૂત્ર, હું થી ચાલુ થયું હોય તો આ સૂત્ર, અને વોટ થી ચાલુ થયું હોય તો આ સૂત્ર. જોઈએ, વોટ થી ચાલુ થયું હોય તો વોટ નું વોટ જ રાખો. જો વાક્ય ચાલુ વર્તમાન કાળ નું હોય તો ઈઝ લખો, અને ચાલુ ભૂતકાળ નું હોય તો વો જ લખો. કાં ઈઝ લખવાનું વોટ પછી, અને કાં વો જ લખવાનું. કાળ જોઈને ચાલુ વર્તમાન કાળ હોય તો ઈઝ લખો, ચાલુ ભૂતકાળ હોય તો વો જ લખો. ઓકે, પ્લસ અહીંયા જોઈએ હવે આપણે કે હવે નેક્સ્ટ આવશે ભાઈ કર્મ, તો આમાં હશે નહીં. વોટ થી જયારે વાક્ય ચાલુ થતું હશે ત્યારે કર્મ હશે નહીં. ડાયરેક્ટ આ મૂકી દો બિન નામ નો શબ્દ, બિન નામ નો શબ્દ પછી વી થ્રી, વી થ્રી પછી બાય, બાય પછી તો કર્તાનું કર્મ, કર્તાના કર્મ પછી તો અન્ય શબ્દ. ઓકે, અન્ય શબ્દ છેલ્લા પ્રશ્નાર્થીને. ઓકે, હવે જોઈએ યાર સૂત્ર અહીં તમારી સામે છે, બરાબર. સૂત્ર તમારી સામે છે, બીજું કોઈ પ્રોસેસ જ નથી કરવાનું, કોઈ પ્રોસેસ નથી કરવાની. હવે હું અહીં થોડીક વસ્તુમાં એક્સ્ટ્રા લખી દઉં છું, થોડીક અહીં એક્સ્ટ્રા લખી રાખીએ, જે તમારે એક્ટિવ પેસિવ શીખવામાં જરૂરી બનશે. ઓકે, એક્ટિવ પેસિવ શીખવામાં જરૂરી બનશે. આઈ, આઈ નું એમ કર્યું મી, વી, વી નું એમ કર્યું અસ, યુ, યુ નું એમ કર્યું યુ. ઓકે, હી, હી નું એમ કર્યું હિમ, સી, સી નું એમ કર્યું હર, ઈટ, ઈટ નું મેં કર્યું ઈટ, અને કોઈ નામ આપેલું છે તો નામ નું મેં કર્યું નામ, અને અહીંયા આપ્યું છે ધ્યેય તો ધ્યેય નું મેં કર્યું ધ્યેમ. ઓકે, આટલી મેટર યાદ રાખો, આટલી મેટર યાદ, બીજું કઈ યાદ નથી રાખવું આપણે. ઓકે, હવે હું એક અહીં સેન્ટેન્સ લખું છું, હવે હું એક અહીંયા સેન્ટેન્સ લખું છું, તમે નિરાતે સેન્ટેન્સ ને જોજો. ઓકે, ચાલુ કાળ નું લખતું જ છે. ઓકે, ચાલુ કાળ નું જે હું એક સેન્ટેન્સ લખી, બરાબર. ઓકે, રાહુલ is eating an apple. જો ભાઈ જો, હવે હું જે કહું તમને એ તમે નિરાતે સમજો. હવે તમને જે કહું, અહીં એક સેન્ટેન્સ લખ્યું છે, રાહુલ ઇઝ ઈટિંગ એન એપલ. હવે તમે જુઓ યાર, તમને પહેલી મેટર આટલી મગજ ની અંદર આવી જવી જોઈએ કે આ વાક્ય છે એને કેટલામાં નંબર નું સૂત્ર લાગુ પડશે. પહેલી મેટર તો એક આ ચાલુ કાળ નું જ વાક્ય છે, વાક્યમાં ઇઝ અને આઈએનજી આવ્યું ને એટલે આ ચાલુ કાળ નું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળ નું જ વાક્ય છે. ઓકે, આપણે અત્યારે ચાલુ કાળના જ એક્ટિવ માંથી પેસિવ શીખીએ, કાલે પૂર્ણ કાળના શીખશું, કાલે પૂર્ણ કાળના એક્ટિવ પેસિવ કેમ કરવા એના શીખશું. ચાલુ કાળની ચર્ચા કરીએ છીએ આપણે. આ એક સેન્ટેન્સ આપ્યું, જો કે જો, હા નિરાશ જો, હોટ થી ચાલુ થયું વાક્ય નથી, આ સૂત્ર લાગુ પડશે નહીં. હું થી ચાલુ થયું આ વાક્ય તો કે નહીં, તો આ સૂત્ર પણ લાગુ પડશે નહીં. પ્રશ્ન સૂચક શબ્દ છે આ રાહુલ છે, પ્રશ્ન સૂચક શબ્દ છે, હું મૂઝ વુટ એવું કહે છે નહીં, તો આ પણ લાગુ પડશે નહીં. સાધુ પ્રશ્નાર્થ છે એટલે કે હેલ્પિંગ વર્ક થી ચાલુ થયું તો કે નહીં. એમ ઇઝ આર, સોરી, એમ ઇઝ આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, એનાથી ચાલુ થયું નથી, તો આ સૂત્ર પણ લાગુ પડશે નહીં. આ વાક્ય વિધાન છે, પૂર્ણ વિરામ વાળું છે, હા છે, આ વાક્ય પૂર્ણ વિરામ વાળું છે, તો એને કયું સૂત્ર લાગુ પાડવાનું છે તમારે? આ સૂત્ર, પહેલું જ સૂત્ર લાગુ પાડવાનું છે. જોઈએ શું કરવાનું છે પેલા, તો કે વાક્યની અંદર થી કર્મ ગોતી પેલા આગળ લખો. જો બાજુ કર્મ ગોતી અને આગળ લખો. ઓકે, રાહુલ શું ખાય છે? શું દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળશે, આપણે આગળ ચર્ચા કરાવી દીધી છે. કર્તા કર્મ ક્રિયાપદ ગોતતા નહીં આવડે તો આગળ કોઈ પ્રોસેસ નહીં આવડે, એટલે જરીક જોઈ લો. કર્તા કર્મ ની ક્રિયાપદ ગોતતા તમને આવડવું જોઈએ. રાહુલ શું ખાય છે? તો કે એન એપલ. આ લખીએ છીએ આપણે એન એપલ. આવી રીતે સૂત્રમાં કીધું એ મુજબ ફોલો કરતા જાઓ. અહીં સૂત્રમાં કીધું કર્મ લખો તો આપણે લખીને કર્મ,
પેલા કર્મ લખીને વિધાન હોય તો એનો એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું, તો કર્મ લખો લખીને કહ્યું. હવે તો કે અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું છે. વર્તમાન કાળના ટુ બી ના રૂપ કેટલા છે? ત્રણ જ છે, ત્રણ માંથી એક જ શબ્દ અહીંયા આવી શકે. વર્તમાન કાળના ત્રણ જ છે ટુ બી ના રૂપ, એમ ઇઝ અને આર. તો અહીંયા ત્રણ માંથી એક જ આવી શકે. આને જોઈને તમારે મૂકવાનું છે. અહીંયા આઈ હોય ને આઈ તો જ અહીં એમ આવશે. આ એક વચન નામ હશે તો ઇઝ આવશે, આ બહુવચન નામ હશે તો આર આવશે. ટુ બી નું રૂપ વર્તમાન કાળનું કયું? ટુ બી નું રૂપ વર્તમાન કાળનું એમ ઇઝ અને આર. ઇઝ ના જોડીદાર બીજા કોણ કોણ છે? તો કે એમ અને આર. તો એમાંથી જ એ ત્રણ ની જોડીમાંથી જ કોઈ એક અહીં આવશે. ઓકે, એમ એપલ એક સફરજન ની વાત હાલે લાઈન આવશે ઇઝ. હાલો કે પહેલી કન્ડિશન આપણે પૂરી કરી દીધી, બીજી કન્ડિશન આપણે પૂરી કરી દીધી ટુ બી ના રૂપની. હવે ત્રીજી કન્ડિશન, આ તો એમનો મજા લઈએ, એમનો મૂકી દો શબ્દ, બીંગ નામનો શબ્દ મૂકી દીધો. હાલો ઓકે, આ ત્રીજી કન્ડિશન આપણે પૂરી કરી દીધી. હવે તો કે વી થ્રી લખો. જો ભાઈ અહીંયા વી થ્રી લખવાનું છે ઇટ, આ ના આવડતું હોય તો કઈ નહીં, બરાબર, આ ગોખવા પડે. અહીં તમે વી થ્રી કરી નાખો એટલે આવે છે ઇટ નું ઇટન થાય, ઇટ નું ઇટન થાય. પણ ન સમજાતું હોય તમને વી થ્રી લખતા ના આવડતું, આ ગોખવા પડે. ત્રણસો ચારસો જેટલા તમારે ગોખવા પડે. વી વન વી ટુ વી થ્રી ક્રિયાપદના ત્રણ પ્રકાર છે, પેલા પ્રકારનું, બીજા પ્રકારનું, ત્રીજા પ્રકારનું. અહીંયા ત્રીજા પ્રકારનું ક્રિયાપદ મૂકવાનું થાય, ઇટ નું ઇટન કરવાનું થાય. ના આવડતું તો વી થ્રી કરી દો, એ તમારી મેટર, એ તમારે ગોખવું પડે. પછી શું કરવાનું? વી થ્રી મુકાઈ ગયા પછી તો કે બાય કરવાનું, બાય બાય નામનો શબ્દ લખી નાખવાનો, બરાબર. અને કરતા નું કર્મ, હવે જો અહીંયા જે કરતા આપ્યું હોય એ આપણે જોવાનું. અહીં કોણ કરતા હતો? રાહુલ હતો ને. જો અહીંયા કરતા આય હોય ને તો બાય કરીને આય હોત ને તો મી કરી દેવાનું, વી હોય ને તો અસ કરી દેવાનું, યુ હોય તો યુ, હી હોય તો હિમ, સી હોય તો અર, ઇટ હોય તો ઇટ, નામ હોય તો નામ. અહીંયા કરતા તરીકે નામ છે તો બાય પછી નામનું નામ જ લખી નાખો રાહુલ. અને વધારાના શબ્દ જો કોઈ હોય તો એ ચેલા લખી નાખો. પણ આપણે ટેલી કરી લેવાનું કે બધા શબ્દ આવી ગયા ને, રાહુલ આવી ગયું, આમાંથી એક આવી ગયું ઇઝ, બરાબર, ઇટિંગ વી થ્રી, એને પલ આવી ગયું, બધું આવી ગયું, કોઈ વસ્તુ બાકી ના રહેવી જોઈએ. ઓકે, હવે એક સેન્ટેન્સ લખીએ, હજી એક સેન્ટેન્સ લખીએ. ચલો ઓકે, હવે જો ભાઈ નિરાતે સમજો, અને એ વાક્ય તમારે પછી કરતું જવાનું, આ જરા વિચારવાનું છે, વિચારવાનું. હું છેલ્લે એક્ઝામ્પલ આપીશ, છેલ્લે એક્ઝામ્પલ પણ આપશું આપણે. ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ? જો ભાઈ જો, ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ? જો ભાઈ જો, હવે વિચારો તમે, ખાલી એટલું જ વિચારવાનું. આ વાક્ય ચાલુ કાળનું છે, એવું નથી કે ભાઈ સર ઇઝ ઇઝ જ લે છે. અહીંયા આપણે વોઝ લઈ લઈએ, વોઝ હી પ્લેઇંગ ક્રિકેટ? ચાલુ ભૂતકાળનું વાક્ય છે, કેમ કે વોઝ અને આઈન જે હોય એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય છે, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. અને આપણે ચાલુ કાળનું કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય તો એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું સમજીએ છીએ. ઓકે, આ વાક્ય ઓઠથી ચાલુ થયું? નથી. હુંથી ચાલુ થયું? નથી. કોઈ પ્રશ્નસૂચક શબ્દથી ચાલુ થયું? ભાઈ પ્રશ્નસૂચક શબ્દ નથી, આ તો હેલ્પિંગ વર્બ છે. આ વાક્ય વિધાન છે? આ વાક્ય વિધાન છે, પૂર્ણ વિરામ વાળું છે? નથી, પ્રશ્નાર્થ છે. ઓકે, આ સાદું પ્રશ્નાર્થ છે, એટલે કે કોઈ ટુ બી ના રૂપથી ચાલુ થયું, હેલ્પિંગ વર્બ થી ચાલુ થયું. હા, હેલ્પિંગ વર્બ થી જ ચાલુ થયું. વોઝ હી પ્લેઇંગ ક્રિકેટ? વોઝ હી પ્લેઇંગ ક્રિકેટ? ઓકે, રેડી. હવે જો ભાઈ આનું એક્ટિવ માંથી પેસિવ કરવાનું હોય તો આ સૂત્ર લાગવાનું છે, આ સૂત્ર લાગવાનું છે, બીજા નંબરનું સૂત્ર. ઓકે, લગાડોજી, શું કરવાનું છે? તો કે ટુ બી નું રૂપ મૂકો. એમનમ ટુ બી નું રૂપ ના મૂકી દેતા, એ ટુ બી નું રૂપ આ કર્મ ને જોઈને મૂકવાનું હોય, એટલે પેલા કર્મ મૂકી દેજો. કે આમાં શું રમવાની વાત આવે? તો કે ક્રિકેટ, ક્રિકેટ ની આગળ મૂકવાનું છે આપણે ટુ બી નું રૂપ, ક્રિકેટ ને જોઈને. ક્રિકેટ વોઝ, આની સાથે વોઝ જ આવે, વોઝ અથવા વેર. આના જોડીદાર કોણ છે? વોઝ ના. કેમ? ઇઝ ના જોડીદાર કોણ છે? એમ અને આર. એમ ઇઝ આર ત્રણ નું ગ્રુપ છે, એમ ઇઝ આર ત્રણ નું ગ્રુપ છે, વોઝ વેર નું ગ્રુપ છે, શેલ બી વિલ બી નું ગ્રુપ છે. જો વાક્યમાં એમ ઇઝ આર માંથી એક એવો હોય તો એમ ઇઝ આર માંથી મૂકવાનો, વોઝ વેર માંથી એવો હોય તો વોઝ વેર માંથી મૂકવાનો, શેલ બી વિલ બી માંથી આવો, શેલ બી વિલ બી આવવાનો પ્રશ્ન નથી, કેમ કે ચાલુ ભવિષ્ય કાળ નું એક માંથી રિસીવ ન થાય. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. હવે આપણે આને આપણે ફોલો કરવાનું છે, ટુ બી નું રૂપ મૂકી દીધું, કર્મ મૂકી દીધું, હવે શું મૂકવાનું છે ભાઈ? બીંગ નામનો શબ્દ, તમને ખબર છે બીંગ નામનો શબ્દ. હવે તો કે વી થ્રી, આમાં જે ક્રિયાપદ છે ને વી થ્રી મૂકી દેવાનું. ક્રિયાપદ આપણું કયું છે? પ્લે.
ના આવડે તો V3 લખી નાખો એમને, એ તમારે કરવું જોઈએ, ક્લિયર કરવું જોઈએ, ન કરાય લખી નાખો પ્લેઇડ. ઓકે પ્લેઇડ, હજી વાક્ય પૂરું નથી થયું, V3 લખાઈ ગયું, આ કન્ડિશન થઈ ગઈ, આ કન્ડિશન થઈ ગઈ, આ પૂરું કર્યું, આ કર્યું, હવે V3 પછી હું લખવાનું છે. ભાઈ આ વધારાનો શબ્દ છે, બે શબ્દો છે ને વધારાના છે, એક બીંગ નામનો શબ્દ ને એક બાય નામનો, એને એની જગ્યાએ મૂકી દેવાના, જ્યાં વારો આવતો ત્યાં મૂકી દેવાના. ઓકે બાય મૂકી દીધું, બાય પછી કરતા ને કર્મ. એ ભાઈ એક મિનિટ સાંભળી, આપણે જો વાક્ય વિધાન હોય ને, વાક્ય વિધાન હોય તો પેલો જ શબ્દ કરતા હશે, વાક્ય હેલ્પિંગ વર્બ થી ચાલુ થતું છે તો બીજો શબ્દ કરતા હશે, અને વાક્ય પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થતું હોય તો ત્રીજો પ્રશ્ન કરતા હોય, ત્રીજો શબ્દ કરતા હોય. ઓકે વધારે પડતા સાયન્ટિસ્ટ ની અંદર એવું જોવા મળે. ઓકે અહીંયા બીજો શબ્દ આપણો કરતા હોય હિ, હિનું કર્મ શું થાય, હિમ, બાય કરીને હિમ કરી નાખો. હવે કોઈ શબ્દ રહી ના જતો હોય તો જોઈ લ્યો, નકર ક્વેશ્ચન માર્ક કરી નાખો, પૂરું પૂરું થઈ ગયું, તો અહીંયા પૂરું થઈ ગયું આપણું કામ. ઓકે હજી એકાદ સેન્ટેન્સ આપણે જોઈએ, હજી એકાદ સેન્ટેન્સ જોઈએ, નિરાતે વિચારજો. બરાબર, નિરાતે વિચારજો. ઓકે હી ઇઝ, ઓકે સી ઇઝ લઈએ, સી ઇઝ રીડિંગ, રીડિંગ અ શોર્ટ સ્ટોરી, સી ઇઝ રીડિંગ અ શોર્ટ સ્ટોરી. આ વાક્ય જોઈ લો ભાઈ, વિધાન આપ્યું છે, નિરાતે વિચારજો, નિરાતે વિચારજો, સૂત્ર ફોલો કરવાનું છે, બીજું કઈ તમારે કરવાનું નથી યાર, સૂત્ર ફોલો કરવાનું છે, નિરાતે જો. વાક્ય હોઠથી ચાલુ થયું હોય તો આ સૂત્ર વાપરો, હુથી ચાલુ થયું હોય તો આ સૂત્ર વાપરો, પ્રશ્ન સૂચક શબ્દ થી ચાલુ થયું હોય પણ હોઠ કે હું ના હોવા જોઈએ, એ બે માંથી કે ના હોવા જોઈએ. ઓકે રેડી, સાદો પ્રશ્નાર્થ હોય તો આ વાપરો અને વિધાન હોય તો આ વાપરો. આ વાક્ય વિધાન છે તો આ સૂત્ર આપણે ફોલો કરવાનું થાય, આ સૂત્ર ફોલો કરશું પેલા હું લખવાનું થાય તો કર્મ લખવાનું થાય. તેની વાંચે તો છે પણ શું વાંચે છે, તો કે અ શોર્ટ સ્ટોરી, તો એનું કર્મ છે, આ કર્મ છે અ શોર્ટ સ્ટોરી. ઓકે આ લખું, કર્મ લખી નાખું. ઓકે હવે હું કરશું, ટુ બી નું રૂપ, આ એક વચન નામ છે એટલે ઇઝ નું જોડીદાર કોણ છે, એમ ઇઝ આર ત્રણ નું ગ્રુપ છે, ત્રણ માંથી એક જ મૂકવાનું રે, બીજું કોઈ નહીં. આમાં કે વોઝ વેર આવતું તો વોઝ વેર માંથી મૂકવાનું, એમ ઇઝ આર આવતું તો એમ ઇઝ આર માંથી મૂકવાનું. અ શોર્ટ સ્ટોરી ઇઝ, ઓકે આ કન્ડિશન પૂરી કરી, આ કન્ડિશન પૂરી કરી, હવે બીંગ નામનો શબ્દ મૂકી દો, આ બીંગ નામનો શબ્દ. હવે V3 મુખ્ય ક્રિયાપદ આપણું છે, એનું V3 રીડિંગ છે, તો રીડિંગ હજી વાક્ય પૂરું નથી લખીએ, એનું V3 થાય રીડ, રીડ છે એનું V3 ઈટ થાય, V2 ઈટ થાય, બધું ઈટ થાય. ઓકે V3 મુકાઈ ગયું, હવે મૂકી દઈએ બાય, એ તો વધારાનો શબ્દ એમને મૂકવાનો, આ બાય. હવે હું મૂકવાનું છે કર્તાનું કર્મ, કર્તા કોણ છે, સી, સી તેની કરતા કરે, સી હોય તો હું કરવાનું હર કરી દેવાનું, બાય કરી અને હર કરી દો. હવે કોઈ વધારાનો શબ્દ રહી જાય નહીં, તો કે જે પાછળ આપ્યું હોય પૂર્ણ વિરામ આપ્યું, પૂર્ણ વિરામ કરી દેવાનું, ક્વેશ્ચન માર્ક આપ્યું તો ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. એકદમ ઇઝી મુદ્દો છે, એકદમ સહેલું છે. ઓકે તો આ વખતે ચાલુ કાળના વાક્ય આપ્યા હોય તો એને એક્ટિવ માંથી પેસિવ કરવાની, કઈ રીતે એક્ટિવ માંથી પેસિવ કરવું, નિરાતે સમજો, લોંગ ટોપિક છે, આપણે ફટાફટ પૂરો કરવાનો પ્રયાસ કર્યો છે પણ બહુ વાર લાગી જાય, એમ તો ઘણું બધું આમાં હજી છૂટતું રહીએ. બરાબર, પણ આ સૂત્રને ફોલો કરો તો તમારા 80% એક્ટિવ માંથી પેસિવ વચના વાક્ય સાચા પડે. હજી લેટ વાળા વાક્યો આવે, આજ્ઞાર્થ વાક્ય આવે, એના એક્ટિવ માંથી પેસિવ કેમ કરવા, એની પણ આપણે ચર્ચા કરશું. પણ અત્યારે માત્ર આપણે એક જ મુદ્દાની ચર્ચા કરી ગયા કે ચાલુ કાળનું કોઈ સેન્ટેન્સ હોય, ચાલુ કાળનું કોઈ સેન્ટેન્સ હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું, ચાલુ કાળનું કોઈ સેન્ટેન્સ હોય તો એનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું. ચાલુ કાળમાં ચાલુ વર્તમાને હોઈ શકે, ચાલુ ભૂતકાળે હોઈ શકે. પાંચ સૂત્ર યાર ફોલો કરો, બીજું કઈ છે નહીં. કેનાથી વાક્ય ચાલુ થાય એ જરા જો અને વાક્યને ફોલો કરો. ઓકે આ બધા સેન્ટેન્સ છે, જે કઈ તમને પ્રશ્ન થયો હોય અથવા કઈ મૂંઝાતા હોય તો એ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને નાખજો, અથવા તો તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં આ જરીક જણાવજો. નેક્સ્ટ આપણે મળશું પૂર્ણ કાળનું એક્ટિવ માંથી પેસિવ કેમ કરવું, અને આપણે આવતીકાલે સમજશું. તો યાર જરા કેજો કે તમને વિડીયો કેવો લાગ્યો, કઈ સમજાણું ના સમજાણું કે કઈ પ્રોબ્લેમ છે, શોર્ટ ટ્રીપ કઈ છે, નિરાતે વિચારવાનું, નિરાતે બધું કરવાનું. પાંચ સૂત્રો તમારે યાદ રાખવાના, વિશેષ ક્યાં કઈ કરવાનું છે, અને અહીંયા મિસ્ટેક ન થઈ જાય. કર્તાનું કર્મ, આઈ નું કર્મ મી, વી નું અસ, યુ નું યુ, હી હોય કરતા તરીકે તો એનું કર્તાનું કર્મ થાય હિમ,
ઓકે, નામ હોય તો નામનું નામ જ લખી નાખવાનું પાછળ, એ કઈ કરવા ભરવાનું નથી થતું. તો ઓકે મિત્રો, થેન્ક યુ સમગ્ર વિડીયોને સંપૂર્ણ રીતે જોવા બદલ. અને જો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ યાર શેર કરજો, અને આગળ તમારા ફ્રેન્ડ સર્કલને પણ જણાવજો કે જેથી કરીને વિડીયોને પણ આગળ ધપાવવાનો મોકો મળે. ઓકે મિત્રો, થેન્ક યુ.